વાત કરીએ અગત્યના સમાચારની રાજ્યસભા ચૂંટણીમાં આજે બે બેઠકોને લઈને જે નામાંકન ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે ભાજપ તરફથી જે બે ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે વિદેશ પ્રધાન એસ જયશંકર અને મહેસાણાથી જુગલજી ઠાકોર બંને વિધાનસભા ભવન ખાતે પહોંચી ચૂક્યા છે અને ત્યાં બંને ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું છે. થોડી જ વારમાં આ બંને ઉમેદવારો પોતાના નામાંકન ફોર્મ એટલે કે ઉમેદવારી ફોર્મ ભરશે. જુગલજી ઠાકોર વિધાનસભા ભવન પહોંચ્યા, સાથે જ વિદેશ પ્રધાન એસ જયશંકર પણ વિધાનસભા ભવન પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં તેઓ રાજ્યસભાની ગુજરાતની જે બે બેઠકો ખાલી પડી છે તેના ઉપર ભાજપ તરફથી ઉમેદવારી ફોર્મ ભરશે. ત્યારે જોડાઈએ અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા સાથે. કિંજલ, ભાજપના બંને ઉમેદવારો વિધાનસભા ભવન પહોંચ્યા અને જે પ્રકારની બોડી લેંગ્વેજ અને જે અન્ય કાર્યકર્તાઓનો ઉત્સાહ જોવા મળ્યો, કહી શકાય કે જીતનો ઉત્સાહ તેમનામાં અને જીતને લઈને તેઓ સ્પષ્ટ છે. બિલકુલ, સીધા દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે કઈ રીતે આપ જોઈ શકો છો કે એસ જયશંકર અને તેની સાથે જે જુગલ ઠાકોર છે, બંને જે રાજ્યસભાના ભાજપના સાંસદો છે, આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે આ ભાજપના રાજ્યસભા માટેના બંને જે ઉમેદવારો છે ફોર્મ ભરવા માટે વિધાનસભામાં પહોંચ્યા છે. તેમની સાથે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, તેની સાથે જ ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે સવારથી 7:30 કલાકેથી આજે ગતિવિધિ શરૂ થઈ હતી. સર્કિટ હાઉસમાં તેમની સાથે બેઠક કરવામાં આવી હતી, ત્યારબાદ સીએમ નિવાસ સ્થાને બંને જ ઉમેદવારો ગયા અને હવે વિધાનસભા આવ્યા છે. જે રીતનો સમય બતાવવામાં આવી રહ્યો છે કે 11:30 ની આસપાસ પોતાનું જે ઉમેદવારી ફોર્મ છે ઉમેદવારી ફોર્મ ભરશે, ત્યારે આ બંને જે ઉમેદવારો છે તે વિધાનસભામાં આવ્યા છે અને હાલમાં જે દંડકની ઓફિસ છે દંડકની ઓફિસમાં તેઓ બેસશે, ત્યાં વાતચીત થશે અને ત્યારબાદ 11:30 લગભગ જે પેપરની પ્રોસેસ કરવાની હતી, પેપરની કાર્યવાહી કરવાની હતી તે પૂર્ણ થઈ ચૂકી છે અને પેપરની કાર્યવાહી બાદ 11:30 નો એક જે સમય છે સમય આપવામાં આવી રહ્યો છે. તે સમયની આસપાસ જે ફોર્મ છે તે ફોર્મ ભરવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે ભાજપમાં આપ જોઈ શકો છો કે દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે કઈ રીતે જે કાર્યકર્તાઓ હોય કે પછી પ્રધાનો હોય કે જે અન્ય લોકો હોય તે અહીંયા આવેલા છે. તો બિલકુલ ભાજપની બરાબર પાછળની તરફની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ નું ઓફિસ છે, પરંતુ કોંગ્રેસની ઓફિસમાં બિલકુલ ક્યાંક ને ક્યાંક સન્નાટો જોવા મળી રહ્યો છે. વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. પ્રશાંતભાઈ, આજનો દિવસ કેટલો મહત્વનો? ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકરો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે, સાથે સાથે સમગ્ર ગુજરાત માટે પણ આજનો દિવસ ખૂબ મહત્વનો છે. કારણ કે દેશના વિદેશ મંત્રી જ્યારે રાજ્યસભાના ઉમેદવાર તરીકે ગુજરાતમાંથી જવાના હોય તો ગુજરાતની જનતામાં પણ એક અદમ્ય ઉત્સાહનું વાતાવરણ છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર અને યુવા નેતા એવા જુગલજીભાઈ ઠાકોર પણ જ્યારે રાજ્યસભામાં ગુજરાતનું નેતૃત્વ કરી રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકરોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળે. લાગે છે કે સુપ્રીમની ગૂંચ ક્યાંક નડતર થશે કે બધું સમૂહ સૂત્રો પાર પડશે. ચૂંટણી પંચે પણ સુપ્રીમ કોર્ટમાં એમનો જવાબ આપી દીધો છે અને સુપ્રીમ ચૂંટણી પંચે જ્યારે જાહેરનામું બહાર પાડ્યું ત્યારે પણ ભૂતકાળના કોર્ટના ચુકાદાઓ પણ એમાં ટાંકવામાં આવ્યા છે. એટલે બંધારણીય રીતે આ કઈ રીતે યોગ્ય છે એનું પણ સ્પષ્ટીકરણ અને માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે જે મારા પર કવર જોડ્યો છે એના હું આભાર માનું. જે વિવિધ પ્રકારની ગતિવિધિઓ છે ગતિવિધિઓની બાદ ત્યાંથી પણ જે ફોર્મ છે ફોર્મ ફિલઅપ થવાનું છે. સીધા જે દ્રશ્યો છે તે આપણે કોંગ્રેસના પણ બતાવવાનો પ્રયત્ન કરીએ. આ તરફ જે છે સીધા કોંગ્રેસ ઓફિસની અંદર પણ જે ગતિવિધિઓ છે ગતિવિધિઓ શરૂ થઈ ચૂકી છે, પરંતુ જો સભ્ય સંખ્યાની વાત કરવામાં આવે તો સભ્ય સંખ્યા ખૂબ જ ઓછી અહીંયા જોવા મળી રહી છે. દીપાલી, કેટલાક લોકો સાથે અહીં પણ વાત કરવાનો, કોંગ્રેસ કેમ કે ભાજપનો માહોલ બતાવ્યો કોંગ્રેસનો માહોલ બતાવવાનો એ પ્રયત્ન કરીએ. આપ જોઈ શકો છો કે આ કોંગ્રેસની ઓફિસ છે અને કોંગ્રેસની ઓફિસમાં પણ તૈયારીઓ પૂરેપૂરી ચાલી રહી છે. વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ કે આખરે આજના દિવસમાં કેવા પ્રકારની રણનીતિ હશે. નિકુંજભાઈ, રાજકીય દાવપેચ તો ચાલી રહ્યા છે, પણ કાયદાકીય દાવપેચ શું હશે? જે કંઈ પણ છે અમે અમારા જે નિશ્ચિત પાર્ટી તરફથી જે કંઈ પણ ઉમેદવારોના નામ આવશે તેના ફોર્મ અમારે ફરાવવાના છે અને એમાં તો અત્યારે હાલ તો કોઈ કાયદાકીય દાવ કરવાના હોતા નથી, માત્ર ને માત્ર નોમિનેશન ઓફ પેપર્સની જ વાત હોય છે. સુપ્રીમ કોર્ટમાં આજે જવાબ પણ આવવાનો, સુપ્રીમ કોર્ટના જે હિયરિંગ છે શું લાગી રહ્યું? હવે વી આર હોપફુલ કે સુપ્રીમ કોર્ટ પણ અમારી જ્યારે વિધાનસભામાં અને
વિધાનસભાના જે ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી જેમને ચૂંટવાના છે તે રાજ્યસભાના મેમ્બરોની સીટો જે એક જ સાથે ખાલી પડે છે ત્યારે તેમનું એક જ નોટિફિકેશનથી ઇલેક્શન થવું જોઈએ અને દરેક વિધાનસભાના સભ્યને તેમાં મતદાન કરવાનો અધિકાર છે. એટલે આ જે રાજ્ય સરકારે સાથે મળીને, કેન્દ્ર સરકારે પણ સાથે મળીને ઇલેક્શન કમિશનનો જે દુરુપયોગ કર્યો છે તે સંપૂર્ણપણે નિંદનીય છે અને અમે સુપ્રીમ કોર્ટ પાસેથી હંમેશા ન્યાયની અપેક્ષા રાખીએ છીએ અને તે યોગ્ય રહેશે. દીપાલી, આપ જોઈ શકો છો તે પ્રમાણે ભાજપ અને કોંગ્રેસ બંનેને પોતપોતાના મત છે, બંને પોતપોતાના ઉમેદવારો છે તે પણ જાહેર કરી દીધા છે. હવે જોવાનું એ છે કે જીત કોની થાય છે. કિંજલ, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ ભાજપના ઉમેદવાર વિધાનસભા ભવન ખાતે પહોંચી ચૂક્યા છે. થોડી જ વારમાં બંને ઉમેદવાર એસ જયશંકર અને સાથે જ જુગલ જે છે તેઓ પણ, જુગલ ઠાકોર કે જેઓ પણ આજે ઉમેદવારી ફોર્મ ભરશે. અને આ બંને ઉમેદવારો જ્યારે વિધાનસભા ભવન પહોંચ્યા ત્યારે જે પ્રકારની બોડી લેંગ્વેજ તેમનામાં અને સાથે સાથે પ્રદેશ નેતાઓમાં જે જોવા મળી છે તેઓ પોતે પોતાની જીતને લઈને એકદમ નિશ્ચિંત જોવા મળ્યા હતા અને જાણે કે જીત બાદ ઉત્સવ મનાવતા હોય તે પ્રકારનો માહોલ વિધાનસભા ભવન ખાતે જોવા મળ્યો. ત્યાં બીજી તરફ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોઈ કાર્યકર્તાઓનું નામો નિશાન ખૂબ જ ઓછું જોવા મળ્યું હતું. કાર્યવાહી ચોક્કસ બંને પક્ષ દ્વારા જીતને લઈને કરવામાં આવી છે.